आजना वक्तव्यनी शुरुआत अपना विश्वविद्यालय यूनिवर्सिटी युवान कवि यंग पोएट चबलम ची चबलम चौकसी बबलमनी एक बहुत सुंदर कविता है, प्रेमनी अभिव्यक्ति है, इना द्वारा करीस। बबलम कहे, इट इज नॉट नेसेसरी, स्टील माय चाइल्डिश माइंड सॉरी टू हिम हुम आई लव मोस्ट। इट इज नॉट नेसेसरी, स्टील माय चाइल्डिश माइंड सॉरी टू हिम हुम आई लव मोस्ट, दैट लव विच इज इन्फिनिट। इट इज नॉट नेसेसरी, स्टील माय चाइल्डिश माइंड सॉरी टू हिम हुम आई लव मोस्ट, दैट लव विच इज इन्फिनिट। I have forgot your words, I have forget your orders, I have forget your face, I have forget your words, I have forget your orders, I have forget your face, still I haven't forget your love. I have forget your words, I have forget your orders, I have forget your face, still I haven't forget your लव। मेरी आवाज ही पहचान है, घर याद रहे, नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, घर याद रहे। इफ आई स्पीक यू नो इट्स सेंटर, इफ आई स्पीक यू नो इट्स सेंटर, इफ आई फॉरगेट यू नो ट्रुथ। If I speak, you know its center. If I forget, you know truth. If I am sorry, you know its reason. If I am sorry, you know its reason. If I speak, you know its center. If I forget, you know truth. If I am sorry, you know its reason. If I remember, you know you feel it. If I remember, you know you feel it. हजी आजनु वक्तव्य मारू चकमका चूं विषय जाए छे। चकमका चूं साथे जे हूँ रह्यो एमां मैं एक जे मोटी बात मने स्पर्शी एनो स्वीकार भाव। दरेक परिस्थिति होय, कोई पण परिस्थिति, एने कोई फरियाद ज नहीं। અને આ વાતની મારી અંદર કોઈ ઊંડાણથી બહુ નોંધ લેતું દરેક પરિસ્થિતિમાં, જ્યારે અમે બે સાથે હતા ત્યારે, હું જ્યારે શિક્ષક થયો ત્યારે મને સરકારી નોકરી મળી એ કચ્છની બોર્ડર ઉપર ડુમરા ગામમાં, કે ગુજરાત રાજ્યની નાનામાં નાની સ્કૂલ એ જગ્યાએ 23ની સંખ્યા, 8, 9, 10 ત્રણ ધોરણની ટોટલ મળીને 23ની સંખ્યા, એમાં મને પહેલી નોકરી મળી પરમેનન્ટ શિક્ષક તરીકે। તો હું મારી માને, મને નાનપણથી જે એક બા સાથે રહેવાની, એકલા બા સાથે રહેવાની કે બાને રાખવાની બહુ જ ઈચ્છા હતી નાનપણથી, અને મને એમ લાગે છે કે જે કાંઈ પણ મેં કમાણી કરી કે હું રહ્યો સંસારમાં, એનું મુખ્ય કારણ આ હતું કે માં સાથે રહેવું। અત્યારે મને સ્પષ્ટ લાગે કે એની પાછળનું જે ઊંડાણ હતું એટલું જ હતું કે માં સાથે રહેવું, માને જે મારું દૃષ્ટિકોણ હતો એ પ્રમાણે રાખવી। તો હું માને લઈ ગયો, ત્યારે માં મારા મોટા ભાઈ પાસે હતી, ત્યાં ખૂબ સુખ સગવડતાઓમાં હતી, એની વચ્ચેથી હું માને લઈ ગયો તો એ ગામડું, એમાં ન પાણીની સગવડ, ન લાઇટની સગવડ, પણ મેં એનું જોયું કે ગમે એ પરિસ્થિતિઓ, કોઈ ફરિયાદ નહીં, મોજ મજાથી જ પોતાનું કામ કરતી હોય, એ જ ગાવાનું જે સારી પરિસ્થિતિઓને ગાતા 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 કામ કરતી હોય। એ અમે બે રહેતા એ સાવ નાનકડું ઘર, એમાં કોઈ પાણીની વ્યવસ્થા નહીં, લાઇટની વ્યવસ્થા નહીં, છતાંય હું જોઉં કે એના મોઢા ઉપર ક્યારે કોઈ દુઃખની રેખા ના આવે, કોઈ ફરિયાદ નહીં, અને એની મારી અંદરથી એમ રહે, એ હું હંમેશા જોઉં। કે આગળ હું તમને એની વાતો કરીશ, એને એમ થાય કે
હું ફરિયાદ કરીશ ને હિમાંશુ ઉપર બર્ડન આવશે તો એ ચિંતામાં જશે, તો એટલે લગભગ સહન જ કરે ને હસતી જ રહે. અમે જ્યારે ગાંધીનગર હતા ત્યારે ઘણી વાર એવું બનતું, મારે એક કેવી ઘટના બની હું તમને કહું, કે જો જે સંસારમાં ન રહેવાનો જે મારો બહુ નાનપણથી એક ભાવ હતો કે હું આખું જીવન સંસારમાં નહીં પૂરું કરું, 40 પછી હું નીકળી જઈશ, ઘર છોડી દઈશ, મારું કે મામલતદાર કચેરીમાં નામ જ નહીં ક્યાંય, હું જ્યાં જ્યાં રહ્યો ત્યાં, મારું કાર્ડ નહીં જ્યાં પણ રહ્યો, અને મારે કેવું રહેવાનું હોય, 2 વર્ષ અહીંયા રહ્યો, ફરી પાછું 2 વર્ષ બીજે, ફરી 2 વર્ષ બીજે, એવી રીતે જ મારી યાત્રા રહી સંસારમાં પણ સંન્યાસીની જેમ જ. એમ કોઈ એક ઘરે લાંબો સમય નહીં, કે કોઈ એક શહેરમાં કે ગામમાં લાંબો સમય નહીં, 2 વર્ષ 3 વર્ષ ફરી નીકળી જવાનું બીજા ગામ બીજે. તમે ગાંધીનગર ગયા ત્યારે અમારી પાસે ગેસ કે કાંઈ નહીં, 2 ભાઈ ને માં અમે રહીએ, તો બા છે એની હું એક વસ્તુ જોતો કે એવી સ્થિતિ આવી જાય, ગેસ ન હોય, જરા મૂંઝાય નહીં, નીચે જાય, ઝાડના ડાળખાઓ વીણી આવે, અમારું સરકારી ક્વાર્ટર અને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ, ફર્સ્ટ ફ્લોર ઉપર એ ચૂલો બનાવે અને ચૂલા ઉપર અમને ચાય તો પીવડાવે છે કે અમે ગેસનો બાટલો લેવા જઈએ એમને એમ ન જઈએ, પહેલાં અમે 3 ચાય પીએ, કોઈ પણ રીતે ચાય બનાવી લે. પછી અમે ઘણીવાર એવું થાય કે ઓફિસેથી આવ્યા હોય ને થાકી ગયા હોય, શાક લેવા ન જવાયું હોય, કોઈ દિવસ એમ ન કે આજે કાંઈ શાક, એકાદ વાર કે આજે કાંઈ શાક નથી, પછી અમે દાદ ના આપીએ તો એ પોતાની રીતે શેનું શાક બનાવ્યું છે, પાપડ હોય ને પાપડ એને વઘારે અને પાપડનું શાક ને રોટલી અમે ખાઈ લઈએ, પછી અમારે લેવા જવું હોય તો ભલે, ન લેવા જઈએ તો ભલે, દરેક પરિસ્થિતિમાં મેં એને જોયું. એટલે હું આ તમને એટલા માટે અલગ અલગ પરિસ્થિતિઓના એના સ્વભાવ સાથે વર્ણન કરું છું કે કેવી રીતે જો આપણે જીવતા હોઈએ છીએ. હું મારી માનું વર્ણન કરીશ, તમે તમારા જીવનમાં જશો. એનો એક બીજો ગુણ હતો, એ શરીરનું જે દુઃખ હોય, પીડા હોય, એની સહનશીલતા મેં જોઈ, અદ્ભુત સહનશીલતા. એને ડાયાબિટીસ હતું, તો અમે જ્યારે 3 રહેતા ત્યારે ઘણી વાર શું થાય, એનું નખ ઉખડી જાય, એકવાર નખ ઉખડી ગયું, એણે અમને કીધું નહીં કે નખ ઉખડી ગયું છે. હવે ડાયાબિટીસમાં એવું છે કે જો તમને કોઈ પણ ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય તો પછી બહુ તકલીફ, ઇન્ફેક્શનને કંટ્રોલ કરવું અઘરું પડે ડાયાબિટીસમાં, છતાં એણે અમને કીધું નહીં, પાટો બાંધીને પોતાનું કામ કરે જ રાખે કોઈ. આ તો એકવાર મને એમ થયું, હું 10-15 દિવસે જો એના નખ બહુ પાવડા જેવા થઈ જાય, પોતે કાપે નહીં, કાં ચપ્પુથી કાપે નખ, એટલે મને એમ થાય ના હું એને વ્યવસ્થિત રીતે કાપી દઉં એમ, તો એના નખ હું જોઉં 15 દિવસે. 15 દિવસે મેં નખ જોયો ત્યારે ખબર પડી અંગૂઠાનો આખો નખ જ ઉખડી ગયો હતો અને અંદર બહુ જ ઇન્ફેક્શન, છતાં એણે એમ ફરિયાદ ન કરી કે જો આ નખ ઉખડી ગયો છે તો આજે તું કામ કરજે, એનું જે કામ હોય એ સંભાળે, અમારે કરવાનું કામ હોય એ પણ એ લઈ લે, કોઈ દિવસ એણે ફરિયાદ ન કરી. એવું જ મેં જોયું કે દાંતનો દુખાવો હોય તો એને કહું ચાલુ તને ડેન્ટ, 1-2 વાર હું લઈએ ગયો ડેન્ટિસ્ટ પાસે, એ મને કે ના એ લોકો દાંત મારો દુખે છે એનાથી વધુ દુખાડે, એટલે પોતાની ઘરગથ્થું દવાઓ હોય જેમ કે લવિંગ મોઢામાં રાખે કરે એમ કરીને પોતાની દાઢ દાંત, હું જ્યાં સુધી હતો મારે એની સાથે ક્યારે ડેન્ટિસ્ટ પાસે જવું ન પડ્યું. પછી એકવાર એવું બન્યું કે એને બહુ કિડનીની તકલીફ થઈ ગઈ, એટલે ખાવામાં પાછો કંટ્રોલ નહીં, હું એની પાછળ બહુ મહેનત કરું કે એને ડાયાબિટીસ એટલે યોગ કરાવું, ફરવા લઈ જાઉં, મસાજ કરું, જે પ્રમાણે મારી કલ્પના હતી માને રાખવાની રહેવાની, તો એ રીતે હું એની કેર લઉં, હું એને સમજાવું કે તું ડાયાબિટીસમાં મિષ્ટાન ના કાપડી ખાય જ, માને નહીં મારું કે ના એટલાથી કાંઈ ન થાય ને ખાય. હવે એકવાર એને કિડનીની તકલીફ શરૂ થઈ ગઈ, કિડનીનું ઇન્ફેક્શન. હવે કેવું થાય કે એણે તો વાત જ ન કરી, મારું અચાનક ધ્યાન ગયું કે ચાલે તો યુરિનના ડ્રોપ્સ હોય ને એ આમ ફ્લોર ઉપર પડે, એનાથી મને આઈડિયા આવી ગયો કે ના ચોક્કસ યુરિનનું કાંઈક ઇન્ફેક્શન શરૂ થઈ ગયું છે. પછી અમે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ખબર પડી કે એણે શું કરે, કિડનીનો દુખાવો એ પેટ ઉપર પટ્ટો બાંધીને રોટલી બનાવે અઠવાડિયા સુધી. હવે આ ઇન્ફેક્શન એટલું બધું વધી ગયું કે સિરિયસ કન્ડિશન, ડૉક્ટર કીધું કે આ તો બહુ અંદર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એ જોરદાર છે ને કિડનીનું ઇન્ફેક્શન એ જોરદાર છે અંદરનું, એટલે આ તો એવી સ્થિતિ આવી શકે કે તમારે આ સિરિયસ થઈ શકે, કારણ કે એની અંદર બધું કિડની ડેમેજ થવાની શરૂ થઈ ગઈ. એટલી સ્થિતિ આવી ત્યાં સુધી એણે અમને ન કીધું કે મને કોઈ તકલીફ છે, આટલી હદે પોતાનું શરીરની તકલીફ સહન કરી શકે.
एक वार बहु एक सुंदर घटना बनी. हूँ त्यारे ट्यूशन करावतो हतो. मने ट्यूशन में त्यारे बहुज रस छोकराओने भणावानो. मारी दृष्टि थी तो घणी वार बहु कलाक मारथी बेसी जवातो छोकराओ साथ. पछी एक वार सांजे अमे शुं कर, हूँ बहुत थाकी गयो. मारी आखी कमर पकड़ाई गई, आखे आखू शरीर पकड़ाई गयो. सांजे हूँ बाने लईने फरवा निकली जाऊँ तो अमे बे फरवा मा एटले बीजा हता मारी बेन ने लोको. अमे बे आगळ ने पाछळ आ लोको हता, मारा बेन ने लोको. अमे चालता जता हता ने मारा आखा शरीर में बहुज पीड़ा दुखाव. एक ढोड़ाओ अमे उतरता था ते पाछळथी एक साइकल वाळो आवे नहीं, अमारा बे साथे अथड़ायो तो हूँ ने मारी बा. पहला हूँ पड़ो, पछी मारी बा मारथी दूर पड़े, एना चश्मा दूर पड़ी गया, अमे बेव पड़ी गया. तो मने तो एटलू बधु सारूँ लाग्यू अंदर थी, कारण के मारो जे शरीरनो दुखावो हतो ई पड़वाने कारणे कमर सरस थई गई. मने मैं कीधु वाह शू सुंदर घटना. हूँ तो एम ज हतो के वाह કેટલું હું આમ જોઉં તો મને ક્યાંય દુખાવો નહીં. એટલું ભયંકર રીતે હું પડ્યો તો બધો દુખાવો જતો રહ્યો શરીરમાં. તો હું તો મારી મોજમાં હતો. તો ઓલો સાયકલવાળો આવે ને મારી માફી માગે કે મેં તમને ફગાવી નાખ્યા ને આમ ને તેમ. મારી પાસેથી ઉઠી, મેં તો કીધું ના કાંઈ વાંધો. પછી મેં એને એમ થયું, હા સાથે મારી બાએ મારી સાથે હતા, ક્યાં ગયા? મેં જોયું તો મારી બાએ બેઠા હતા. સાયકલવાળો જઈને એને પગે લાગ્યો, મારી બાએ આશીર્વાદ આપ્યા, ઘણું જીવો. એનો આશીર્વાદ આપવાની રીત હતી, માથા પર હાથ રાખી કે ઘણું જીવો. મેં કીધું વાહ. પછી બધા આજુબાજુવાળા ભેગા થઈ ગયા કે બા તમને ફગાવી નાખી, કે બેટા એનું ખૂન નથી તો પોતે પડી. એટલે હું એ જોઉં કે કોઈ વાત હોય એને એટલી ગંભીર સ્વરૂપ જ ધારણ ન કરે. હું એટલે સુધી કહું કે જ્યારે મારી બા પડી ગયા ને, જ્યારે જેમાંથી આ હોસ્પિટલમાં એને દાખલ કરવા પડ્યા, બા પડી ગયા મને એમ કે છે કે તું મને સુવડાવી દે, હું ઘરે જ. હાડકું ભાંગી ગયું તોય મને છેલ્લે એમ કે છે કે તું મને ઘરમાં જ સુવડાવી દે, થઈ જશે પોતે. એ તો હાડકું સંધાઈ જાય પોતે. પછી હું જે તમને એક વાત કરું ને કે જ્યારે હું એને એમ કહેતો કે હું તો નીકળીશ જ ઘરની બહાર ને હું મારું કામ કરીશ જ એમ, તો હું એને કહેતો બોલ તારે આવું છે તો તું મારી સાથે આવ, નહીંતર મને મારું કામ કરવા દે અને મને એના માટે પ્રેમથી રજા આપ, એમ હું એની સાથે વાત કરું. તો મને છે ને એનો અંદરનો ખ્યાલ આવે, અંદરનો, કે એની અંદર છે ને એવી જાતની મૃદુતા કે એને એમ થાય અંદર કે હું જઈશ ને વળી આવા શરીર સાથે મારું આણે કરવું પડશે, તો એને પોતાના કામમાં ડિસ્ટર્બન્સ થશે, તો એ ચોક્કસ આ વાત એની અંદર ચાલે. હું એને આ વાત માટે સમજાવું, પણ જે એનું અંદરની જે વાત ચાલતી ને એ હું સાંભળી શકું કે ના, જો હું જઈશ તો એણે જે કામ કરવા માગે છે ધર્મમાં, કે જે એને એની ઈચ્છાથી જે હવે એને કામ કરવું છે, એમાં એના ઉપર હું બર્ડન રૂપ થઈ જઈશ. એના કરતાં હું મારા જે ભાઈ બહેનો મને અહીંયા એના દીકરા દીકરી જે અહીંયા સંભાળે છે એની સાથે જો રહીશ, અને મારી સાથે ના આવવાનું એક કારણ આ કે એ આવશે તો મારા ઉપર બર્ડન રૂપ થઈ જશે એવું અંદરથી એને ભાવ, એટલે મારી એવી કેર કરે કે ના એના ઉપર એવું બર્ડન નથી નાખવું. એટલે બહુ સંભાળે, મને બહુ જ સંભાળે. મારા ઉપર કાંઈ પણ નાની સરખી પણ આફત જેવું લાગે આ તેને ગમે નહીં. હવે એના જ્યારે હું વખાણ કરું ને ત્યારે મને વચ્ચે એનું એક ખરાબ બોલવાની ઈચ્છા છે, જે હું એની સામે બોલતો એની જમવાની ટેવ. મેં મારા જીવનમાં સારું જમતા જોયા હોય, સારું એક તો મારા એમ કહેવાય છે મેં નથી જોયા, મારું કોઈ સ્મરણ નથી મારા પિતાજી સાથેનું એવું, પણ મારા પિતાજીના જમવાને બહુ વખાણ થતા કે બહુ સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે જમતા, એમની થાળી જ એકદમ ક્લીન એન્ડ નીટ હોય અને જમે ખૂબ જ વ્યવસ્થિત રીતે. પણ મેં જે મારા જીવનમાં આટલા જીવનમાં મેં જે વ્યક્તિઓને હું કેટલી વ્યક્તિઓને મળ્યો એમાંથી જો મને એમ લાગે કે કોઈ સારું જમતું હોય તો એક મારા મોટા ભાઈ જે ખૂબ શાંતિથી ચાવીને વ્યવસ્થિત રીતે જમતા, ખૂબ જ શાંતિથી જમતા, એક એક કોળીઓ પૂરો ચાવે. એના પછી હું એક મારા બનેવીના મિત્ર હતા સરદાર લાભસિંહ એનું નામ હતું, મોટી ઉંમરના બહુ, જ્યારે મને મળ્યા એ શીખ સંપ્રદાયમાંથી હતા, એના સંન્યાસી હતા, એની સાથે હું જમ્યો. એ પણ ખૂબ સુંદર, એટલે જેને આપણે કહીએ ને જમવાનું જે સૌંદર્ય છે, જમવામાં સ્વચ્છતા શાંતિ સૌંદર્ય એ મેં એમની સાથે માણ્યું. ત્રીજી મેં આપણી ચક્કીમાં કે જેણે ખૂબ શાંતિથી કોળીઓ ચાવી 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 અને આરામથી ખાય. આ ત્રણ વ્યક્તિને મેં મારા જીવનમાં બહુ શાંતિથી જમતા જોયા. ને એક મારો જે મિત્ર હતો એણે એક વખત મને એક ઓશોની ફિલ્મ બતાવી હતી, કેસેટ, કે જેમાં ઓશોને જમતા બતાવ્યા છે ખૂબ જ શાંતિથી અને પૂર્ણ સૌંદર્ય સાથે. કે
અને આનાથી વિપરીત મારી બા જેટલો મેં ખરાબ કોઈને જમતા નથી જોયું. આ વાત હું એના દેખતા બધાની વચ્ચે કરું. મને કહે જા જા આ હું બધાની વચ્ચે જ બોલી કે તારે બધાની વચ્ચે આ હું નહીં કહેવાનું, મારે હું સરસ જમું છું. એટલું ખરાબ જમે, અઘોરીની જેમ જમે. એના જે ગુરુ હતા ને, એ લોકોના ગુરુ હતા એક, એટલે એ આ જાતના એમ કે સવારે આખો દિવસ છાણ ચોપડીને ગામમાં ફરે, બધાને પથરા મારે, લોહી લોહાણ થઈ જાય, ને સાંજે મારા ફાધરને બેસાડીને ગીતાના પ્રવચન આપે. અને એમનું જમવાનું બહુ જ ખરાબ, એમ જ્યાં જમે ત્યાં જ ઉલટી કરે. એ જાતના એમના ગુરુ હતા બાના. એટલે હું એને એ જ કહેતો કે આજે ને તારા ગુરુનો વારસો જ. એટલું ખરાબ જમે, મોઢામાંથી બટેટું કાઢીને ત્યાં જ નાખે. મને આ આ જે મેં એની સાથે મેં એને જમાડી છે કે જે હું એની સાથે રહ્યો છું, તો મને આ વર્ણન કરવાની અંદરથી બહુ મજા આવે. જે જમે ને ટમેટું હોય તો જેટલું થોડું ભાવે એટલું ખાસ, ટમેટું કાઢીને ત્યાં નાખે, બટેટું કાઢીને ત્યાં. પછી મેં રોજ મજા કરાવું, મને બહુ મજા આવી. જમી લે ને પછી એની થાળી એટલી ખરાબ હોય થાળી. મારા મોટા ભાઈ તો ટ્રાય કરે, બા બટેટું ખાવ એવું કાઢવાનું નથી, નાખી ના બેટા હવે ના ભાવે વરી પછી બીજું. પછી હું એની જ્યારે આ પૂરું થાય ને જમવાનું, હું એને કહું બા બહારથી કોઈ આવે ને તો એને એમ થાય જમવાનું કોણ, આ થાળીમાં ભૂંડળું જમ્યું છે. મને કે તારે એવું નહીં બોલવાનું, મારી સામે પશુ થોડી છું, મનુષ્ય છું. એમ રોજનો અમારો ડાયલોગ આ રોજ એને કહું બા તું તારી થાળી તો જો તને સરસ રીતે જમતા નથી આવડતું. પછી ખોટી ખોટી કેમેરાથી ફોટા પાડું કે જો તારા આ ફોટા છે ને આપણે મૂકશું એમાં. મને કે જા જા આવી જતા ફોટા તારે મૂકવાના નથી. પછી એની સાથે ને મારો હોટલોના અનુભવ એ બહુ અદ્ભુત. હું એને હોટલમાં લઈ જાઉં ને પલાં, અમે બેવું એવું મારા પગ પકડાઈ જાય, મને નીચે ન ફાવે, પલાંઠી જ વાળવી પડે મારે. ગમે એવી VIP હોટલ હોય એમ બધી જ હોટલોમાં લઈ ગયો છું. એ પલાંઠી વાળે, હું એ પલાંઠી વાળું. અને એટલું જ ગંદું જમે, મસાલો ઢોસો ભાવે તા મૂકતા, એમાં વચ્ચે ટમેટું આવે તો ટમેટું કાઢીને નાખે, ચટણી ભાવે તો ભલે નહીં, દોડ ફોડ. એમાં એકવાર બહુ સારી ઘટના બની. અમે પોરબંદરની એક બહુ સારી હોટલમાં જમવા ગયા, અમે ચાર જણા. હવે અમે તો બધા આ જ રીતે પલાઠી વાળીને જમીએ એવા બાએ ભેગા. એટલે ત્યાં છે ને બહુ સિરિયસ પાર્ટી ચાલતી હશે, કોઈ કલેક્ટર નહીં. એક બાજુ એ પાર્ટી ચાલે એટલે, અને બીજી બાજુ અમે ચાર જણા આ રીતે જમનારા. અને બા તો બધા જે વેઇટર હોય ને બેઠા કરીને. એટલે પછી શું છે, જો પ્રેમ કેવી વસ્તુ છે, ધીમે ધીમે જે ત્યાંના વેઇટર છે ને બધા ખેંચાઈ, અમે જ્યાં જમતા હતા ને ત્યાં બધા ભેગા થઈ ગયા કે તમે આજે આવ્યા ને અમને એટલું સારું લાગે છે. અમે ક્યારથી આજે પાર્ટી હોય ને, કારણ કે એમાં પાર્ટીમાં તો એટલી રીતે એ લોકોના માટે સ્ટ્રિક્ટ હોય ને એ લોકો ઉપર કે આ જ રીતે ઓર્ડર, આ જ રીતે આપવાનું, આ ડિસિપ્લિન આમ. તો એ લોકો એટલા બધા થાકી ગયા હતા કે એ લોકો અમને કે તમે આવ્યા, તમને આજે એટલું સારું લાગે છે, ઘર જેવું લાગે છે. કારણ કે બા એવા જ બેઠા અને બધું કોઈ રિલેક્સ, કોઈ ઓર્ડર ટાઈપ હોય જ નહીં. અમે ક્યાંય જઈએ, હું પણ નહીં, બા પણ નહીં, કોઈ પણ નહીં. પછી હું એક બાની વિશેષતા જોઉં તો, મારું આજ સુધી હું જ્યાં સુધી બા સાથે રહ્યો, મેં એક વાત જોઈ કે એણે મને ક્યારે, મને નહીં, મેં તમને કાલે વાતે કરી કે ઘરે જે કામ માટે એની મદદ માટે રાખ્યા હોય એવા છોકરાઓને એણે ક્યારે કામ ન બતાવે. કામ મને કોઈ દિવસ એણે પાણીનો પ્યાલો માગ્યો નહીં હોય કે તું બેટા મને પાણીનો પ્યાલો ભરીને આપ, કોઈ દિવસ નહીં. અને એ વાત મને બહુ સ્પર્શતી, બહુ જ, કે કેવું કહેવાય કે આટલા સંતાન, આટલી મોટી ઉંમર, અને મેં એને જ્યાં સુધી પડી ગઈ ત્યાં સુધી મેં એને એ ઉંમર સુધી પણ જો જરૂર પડે તો એ અમારી રોટલીઓ બનાવી લે, શાક વગાડી લે, જ્યાં સુધી એનો પથારી વશ ન થઈ ત્યાં સુધી મેં એને ક્યારે કામમાં આળસ ન જોયું. ક્યારે સવારે ઉઠે ત્યારથી કરીને રાત, ગમે તે કામ હોય, કામમાં કોઈ આળસ નહીં. અને કોઈને કોઈ બતાવવાની એની કોઈ મેં એની વૃત્તિ ન જોઈ, કામથી ભાગવાની, કામથી બચવાની, બીજા ઉપર કામ નાખી દેવાની. કોઈ પણ કામ હોય પોતે જ ઉતરી જાય, બધું પોતે જ કરે. જે કામવાળા રાખેલા હોય એને કોઈ દિવસ બતાવે નહીં કામ, સિવાય કે ઓલા કામવાળા સમજીને ભાઈ કે અમે કરી નાખશું એમ કરીને એ લોકો હાથમાંથી લઈ લે. તો અને જો જ્યારે હું આ વાત કરું છું ને તો મારા ઉપર આ ઇમ્પ્રેશનનો કેવી અસર થાય છે એ ઘટના હું તમને કહું. હું જ્યારે સ્કૂલમાં ગયો કે હું નોકરીમાં ગયો ઓફિસર તરીકે રહ્યો, તો હું છે ને
જે મોટી ઉંમરના પટાવાળા હોય ને એની બહુ કેર કરું. જે લોકો સમજી લો કે હવે રિટાયર્ડ જ થવાના છે, લગભગ શું કરે, બધા ઓર્ડર કરતા હોય કે અમને પાણી પીવડાવો આમ તે. હું એ લોકોને બહુ પ્રેમ કરતો, મોટી ઉંમરના હોય હું એમ કહું, દાદા તમારે નહીં આપવાનું પાણી. હું હજી નવો નવો જ હતો નોકરીમાં, યંગ. હું કહું કે તમે જો 22 જણાને પાણી તમે પીવડાવો, હું તમને પાણી પીવડાવીશ. એટલે હું જ્યાં પણ રહ્યો મેં કોઈ દિવસ અપેક્ષા ન રાખી. એ લોકો પ્રેમથી મારું કામ કરે, મારી પર્સનલ જે ઓફિસનું કામ એ લોકોએ કરવું પડે એ કરવું પડે, પણ જે ઓફિસર તરીકે કે એ લોકોએ મને પાણી પીવડાવવું જ પડે કે આમ આમ જ રહેવું પડે કે મારું કામ કરવું જ જોઈએ, એમણે એ જાતની મારામાંથી ક્યારે આવ્યું જ નહીં. અને એનું કારણ મારી માં, કારણ કે મેં મારી માને, મારા મોટા ભાઈ પણ એવા કે ક્યારે પણ કામ ન બતાવે કોઈ પણ જાતનું, પોતે જ પોતાનું કામ કરી લે. પછી મેં એની જે ઉછેર હતો, છોકરા છોકરીઓનો ઉછેર, અમે હું જ્યારે જન્મ્યો ત્યારે અમે 5 ભાઈ હતા, 4 બેન હતા, 4 બેન હતી મારી. હું જ્યારે બીજે રોકાતો થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી માં છે એણે કોઈ દિવસ આવો ભેદભાવ જ નહીં કે આ છોકરો છે તો એમને કાંઈક વિશેષ સગવડતાઓ મળવી જોઈએ, છોકરીઓએ બધું કામ કરવું જોઈએ. અમારા ઘરમાં એ જાતનું નહીં. મારા બાની દ્રષ્ટિકોણ એવો કે છોકરા છોકરીઓ એવું કાંઈ અલગ, બધા સંતાન ને બધા એક જ રીતે ઉછરે, બરાબર. બધા છોકરીઓ પાછળ એ બધો એટલો જ સ્કોપ કે લોકોને જેટલું ભણવું હોય, જેમ ભણવું હોય, કામમાં કોઈ એવું નહીં કે આ છોકરાઓ આ કામ ન કરે, છોકરીઓએ આ કામ કરવાનું. એવું મેં ક્યારે પણ અમારા ઉછેરમાં એવું ન જોયું. છોકરા છોકરીઓ માટે સમાન ભાવ જ મેં એમનો જોયો. એ પોતે પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય તરીકે હતા મારી માં. તો મારા પિતાની દ્રષ્ટિ પણ એવી કે જ્યારે અમે બધા સંતાન થયા ત્યારે મારા પિતાજીની એવી દ્રષ્ટિ કે ના, જ્યારે આપણે બાળકનો જન્મ થાય ત્યારે માં છે ને એ ફ્રી હોવી જોઈએ. એ સમયમાં પણ મારા જે પિતાજી હતા એનો દ્રષ્ટિકોણ આ હતો કે માતા છે ને એનો બહુ ઊંચો અને ઊંડો રોલ છે સંતાનના ઉછેરમાં. એટલે માં છે ને એ એંગેજ ન હોવી જોઈએ. એટલે બે સંતાન પછી મારા જે પિતાજી હતા એણે એની જે પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય તરીકેની નોકરી હતી એને છોડાવી દીધી કે તું સંતાનોને જ સાચવ, એ લોકોને ઉછેરવામાં તારા જીવનનો ઉપયોગ કરો, કમાઈ હું પોતે લઈશ. ત્યારે મને એમ લાગ્યું કે હું પાછળ જ્યારે મેં લોકોને હું મળતો થયો, જોતો થયો, ત્યારે મને એમ લાગે ઓફિસર લેવલની નોકરીઓ હોય, કેટલા રૂપિયાની કમાણી હોય, કેટલો કેવો લોભ હું જોતો. એકનું એક સંતાન હોય, એક છોકરો હોય કે એક છોકરી હોય, છોકરો છોકરી આટલા નાના, મને દુઃખ થતું. એ લોકો ટિફિનમાં લંચ બોક્સ, છોકરાઓ ઠંડુ જે સવારે બનાવેલો પરોઠો હોય કે બટેટાનું શાક હોય એ ઠંડો પરોઠો ખાઈને છોકરા રમતા હોય. હું ટ્યુશનમાં હતો ત્યારે મારી પાસે આવા છોકરા છોકરીઓ જોતો ત્યારે મને એમ થાય આ લોકોને જરૂર પણ નથી. તોય રૂપિયાનો લોભ એવો હોય કે જે મમ્મી હોય એ પણ ઓફિસર હોય, પપ્પા હોય એ ઓફિસર હોય, એટલે ઓફિસના જે બર્ડન હોય, ઓફિસ પૂરી થાય પછી ઘરે એ જ બર્ડન હોય, એટલું જ એન્ગેજમેન્ટ હોય. અને છોકરા ઉછેરવા માટે એને ભણાવવા માટે કોઈ બીજા ટીચર હોય જે પૈસાથી રાખેલા હોય, એવા કેરટેકરના હાથમાં છોકરું ઉછરે, ત્યારે મને એમ થતું કે આ લોકો કઈ રીતે આમંત્રણ આપે છે બાળકને, કે જ્યારે બાળક જન્મે છે ને તમને આટલો પ્રેમ નથી, એની છાતી સાથે લગાડવાનો સમય નથી, એની આપવા માટેનો સમય નથી તમારી પાસે. છોકરું શું ભણે છે, શું કરે છે, શું રમે છે, છોકરાઓ ટીવી ચાલુ કરીને બેઠા હોય વિડીયો ગેમ, કોઈ જોનાર નહીં ઘરમાં. જે કેરટેકર હોય એનું માને તો ઠીક, નહીતર છોકરાઓ જ્યારે મારું નસીબ તો મને એમ થાય કે કેટલી માં મને જે મળી એટલે કેવો પ્રેમ, કે આમ મેં એનો પ્રેમ એટલે આમ જેટલી મારી ક્ષમતા હતી કે હું ત્યાં સુધી પહોંચી ગયો કે આ પ્રેમનો સોર્સ, આ પ્રેમનું કેન્દ્ર અસ્તિત્વમાં ક્યાંક છે, ત્યાંથી આ મારા પ્રેમના અનુભવ સુધી હું પહોંચી ગયો, એટલું મારા માતા પિતાની દ્રષ્ટિ. એટલે હું આજે જે મારી અંદરથી એક ધન્યવાદ આવે કે હું કેવા મા બાપની ત્યાં મારો જન્મ થયો, કે જેમની આ દ્રષ્ટિકોણ હતો કે ના બાળક જન્મે તો પિતાજીની એવી દ્રષ્ટિ કે ના માં સંપૂર્ણ ફ્રી, અને મારી માં છે જ્યાં સુધી એનાથી શક્ય હતું, હું નાનો હતો એ બધું જ એનું જેટલું જ
જેટલું એનાથી કરાવી શકાય એટલું બધું જ મને ખૂબ પ્રેમથી શીખવે, કક્કો હોય કે ગણિત હોય કે એકદમ પ્રેમથી. અને મને ના આવડે તો કોઈ દિવસ એમ નહીં કે ઠપકો આપે, મારે, કાન મરડે, ક્યારે નહીં. જો મને એમ લાગે, એને એમ લાગે કે હવે આને ભણવામાં રસ નથી તો ભલે રમે, ને ભણવું હોય તો ભણે. મને પોતાને એમ થાય કે મને આ દાખલો નથી આવડતો, એની પાસે લઈ જાઉં તો દાખલો ગણી દે, આમ ગણાય. ને જો હું ન રસ લઉં તો બસ, તો એ કાંઈ નહીં. પછી હજી મારી માનું શરીર ની યાત્રા ચાલુ છે અંતિમ ક્ષણો, ત્યારે મને તમારા બધા વચ્ચે એક વાત જાહેર કરી દેવી મને બહુ ગમશે. એમ નાનપણમાં મને શું હતું, 7, 8, 9 એટલે 9માંના લગભગ હું એમ ગણું તો ઓગસ્ટ મહિના સુધી આ વૃત્તિ રહી મારામાં. તો 7, 8, 9 દરમિયાન હું ચોરી કરતો, ચોરી કરવાની મને મજા આવતી. ચોરી શેના માટે કરું, ફિલ્મ જોવા માટે, કે રૂપિયા એટલા ભેગા થાય તો એમાંથી મને ફિલ્મ જોવાનો બહુ જ શોખ, બહુ જ. મને બાલ્કનીના પૈસા મળ્યા હોય ને ફિલ્મ જોવા માટે, તો એમાં ત્યારે થર્ડ ક્લાસની ટિકિટ હતી 60 પૈસા ઘણા થિયેટરમાં, કે રૂપિયો. ને બાલ્કનીની ટિકિટ હતી 2.5 રૂપિયા કે 2 રૂપિયા. તો એમાંથી મને ખબર છે કે હું શું કરું, કે 2.5 રૂપિયાવાળી ટિકિટમાંથી હું થર્ડ ક્લાસની ટિકિટ કઢાવીને પણ 3 ફિલ્મ જોઉં થર્ડ ક્લાસ. એટલે 7, 8 અને 9માં મને યાદ છે ઓગસ્ટ મહિનો, કે ત્યાં સુધી લગભગ મેં 301 રૂપિયાની ટોટલ અલગ અલગ રીતે ચોરી કરી હશે. અને કેવું કે મારા ભાઈ આચાર્ય હતા સ્કૂલમાં, એમનો એ બાળ ઉછેર બહુ જ સુંદર. અમારા ઘરમાં જે મોટા ભાઈઓ હતા એને બાળ ઉછેર અતિ સુંદર, એમ એટલે આમ બાળકનું માનસ બરાબર સમજી શકે. એમણે મને કોઈ દિવસ, એમને ખ્યાલ આવી ગયો હતો કે હું ચોરી કેવી રીતે કરું, એ કહું, જેમ કે રૂપિયાનું બંડલ છે, રૂપિયાની નોટોનું 1 થી 100, એમ 100નું બંડલ છે તો હું શું કરું, આગળની 10 નોટ જવા દઉં, 11મી ફાડી લઉં, વળી 10 જવા દઉં, પછી 1 ફાડી, એમ કરીને હું એની અંદરથી રૂપિયા ચોરું. એમ હવે એમને આ ખબર પડી ગઈ હતી, એ મને ખબર કે મારા ભાઈને ખબર છે કે હું ચોરી કરું. એમણે કોઈ દિવસ ન કીધું કે તું બેટા ચોરી ન કરાય, તને શું જરૂર છે. કારણ કે એમનો સ્વભાવ એવો, જે મારી જરૂરિયાતો એ હજી મને હું માગું એનાથી પહેલાં આવી ગયો. કારણ કે મારી જરૂરિયાતો હતી રંગ, પાના, પેન્સિલો, ચિત્રકામ મારો મેઇન શોખ. એટલે હું આખું, અમારી બહુ મોટી અગાસી હતી, હું અમે જ્યાં રહેતા એ લગભગ આટલી જ અગાસી હશે ટોટલ, આખી અગાસી. તમે જુઓ ને મેં કોલસાથી ચિત્ર બનાવ્યા આખી અગાસી ઉપર, એ ક્યારે એમ મને વઢે નહીં કે તું આવી રીતે ચિત્રો ન દોરાય. કારણ કે બાળકનું છે ને આ, જેમ કે આ છે એ સમયમાં મારું શક્તિનું રેચન છે, આંતરિક શક્તિનું રેચન છે. અને મને ત્યારે ભીંત ઉપર ચિત્રો બનાવવા બહુ ગમતા. જે મારો એક ભાઈ હતો કે જે મારા જન્મ પહેલાં એણે શરીર છોડી દીધું, એને આ જ જાતનો શોખ હતો, એ ભીંત ઉપર ચિત્ર બહુ બને. અને મને નાનપણથી ભીંત ઉપર ચિત્રો બહુ જ ગમે બનાવવા, એટલે હું ચિત્ર બનાવી બનાવીને આમ ચોડું. અમે ભાડાના ઘરમાં રહીને તો જે મકાન માલિક હોય ને એનો ઠપકો મારા ભાઈ સાંભળી લે કદાચ મારા, પણ એ મને કોઈ દિવસ ન કહે કે તારે આવી રીતે કોલસાથી ચિત્ર ન બને. કારણ કે જોતા કે જેટલું કેટલું મારામાંથી બહાર આવી શકે છે, પછી મને પોતાને જ એટલી બધી ગંદી લાગે અગાશી, પછી હું જ પોતે સાફ કરું કે ના ના આવી ગંદી અગાશી નથી ગમતી, કે ન મારા બા કોઈ દિવસ મને કે વખાણ એ ન કરે મારા ચિત્રના, અને મને ના એ ન પાડે. હું ગમે એવું ચિત્ર બનાવીને એને કહું ને કે મને ગમતું, એને કહું આ કેવું છે, કે બેટા પછી તું તારું ભણવાનું કરજે, આમાં બહુ સમય ન બગાડજે. પેલું મને એવો નિરાશ કરે એવી જાતનું, કાંઈ પણ હું એને કહું ને, કાંઈ પણ હું કરતો નહીં, કે પછી બેટા આમાં બહુ ટાઈમ બગડ્યો, હવે સુઈ જાતું, જેમ કે હું મારા કોઈ નાટકની તૈયારી કરું છું. કે પછી પછી શું થતું કે હું આજે આ હું તમને વાત કરું, જ્યારે હું આવી રીતે ચોરીને ફિલ્મ જોવા જાઉં ને ચોરીને, પછી કેવું થાય, જ્યારે ફિલ્મનો અંતિમ સમય ફાઇટિંગ ચાલતી હોય છે લે, અથવા ફિલ્મમાં એવા સીન આવે જેમાં માં મરી ગયો, મને એવું યાદ આવે, માની એવી યાદ આવે, એવું દુઃખ થાય ફિલ્મમાં, એકદમ જ દુઃખ થાય. ઘણીવાર રોવું આવે ફિલ્મમાં, મને એમ થાય કે બસ આ છેલ્લી ચોરી, આજ પછી મારે હવે હું નહીં જ કરું ચોરી. અંદરથી કેટલો નક્કી કરું સંકલ્પ કે હવે બસ ચોરી નથી જ કરી, જઈને માને ચોટી જાઉં, ને એમ થાય કે ના કબૂલી લઉં, વળી પાછી બીક લાગે કે ના ના નથી કેવું હજી. અને વળી પાછું નવું ફિલ્મ આવે ને તો મને એમ થાય એમાં શું હશે, કારણ કે મને બધું જ ફિલ્મમાં બહુ જોવું ગમે, ફાઇટિંગ, ગીતો, આખું ફિલ્મ, મને આખી ફિલ્મની પ્રોસિજર ગમે. જેમ કે આપણે જઈએ, ટિકિટ કઢાવીએ, નવા બોર્ડ લાગ્યા હોય, નવા ફિલ્મ આવવાનું હોય, હું બધા બોર્ડે બહુ શાંતિથી જોઉં કે આમ કેવી રીતે બનાવેલા છે, એના રંગ,
કેવી રીતે ગોઠવેલા છે. મને બહુ જ ગમતું. મારા જીવનનો કેટલો સમય એ પ્રકારના પેઇન્ટિંગમાં ગયો કે જેમાં હું ફિલ્મ જેવા બોર્ડ બનાવવાની ટ્રાય કરતો. પછી એક સમય કેવો આવ્યો, જો આ પીડા હું પોતે સમજો, મારે ફિલ્મની છે ને એની અંદર મારું નિરીક્ષણ ચાલે મારી અંદર કે મેં ગયા ફિલ્મમાં આવું દુઃખ થયું. જ્યારે મારી અંતિમ ફિલ્મ પૂરું થવાનું આવ્યું ત્યારે મને આ જ મા માટે, મારી મા જ યાદ આવ્યું મને, જ્યારે ફિલ્મ પૂરું થાય અને જે મેં ખોટું કર્યું હોય, આ ચોરી કરી હોય, એ પૈસાનું મને દુઃખ થાય કે ના ના હવે નહીં કરું. મને એમ થાય દર વખતે હું, એટલે મને રંજન ઘણી વાર એમ કે ને કે હું સંકલ્પ કરું છું કે આજે એક જ રોટલી, આજે નથી જ ખાવો લાડુ, પણ બે ખવાઈ ગયા ત્યારે મને કાંઈ ન લાગે. કારણ કે મને, મેં પોતે આવું જ થાય. હું દરેક ફિલ્મમાં નક્કી કરું કે ના હવે હું ચોરી નહીં જ કરું, થઈ જ જાય. પણ પછી એક ઘટના એવી બની, આમ પરિપક્વ થઈ જાય અંદરનું ચિત્ત, ત્યારે કેવી ઘટના બની, ત્યારે મારા ભાઈ ભાભી હતા, મારા ભાઈના લગ્ન થઈ ગયા હતા મોટા ભાઈના. મને એમ થયું ને આજે હવે હું સ્વીકારી જ લઉં કે મેં ચોરી કરી છે અને છેલ્લા 30 રૂપિયા મારી પાસે હતા, જે મેં ચોરી કરી હતી ને એના 30 રૂપિયા મારી પાસે. તો મને એમ થયું ના બસ આજે હવે, કુદરતી મને સંધ્યા સમય હતો, મને આજે યાદ છે. ને મેં મારા ભાઈ પાસે, ભાઈ ભાભી પાસે માફી માગી કે મેં આટલા આ રીતે રૂપિયા. મારા ભાઈ ભાભી કાંઈ કોઈ મને કે ના એ 30 રૂપિયા તું જ રાખ, તારે જે કરવું હોય એમણે લીધા જ નહીં. મને અંદરથી એવું થાય કે એટલી બધી હાશકારો થઈ ગયો કે આ આમાંથી હું નીકળી ગયો. પછી હું મારી માને આ વાત કરું, એટલે સુધી હું તમને કહું કે મારા ભાઈ આચાર્ય, એટલે સ્કૂલમાં જે અંધજનો માટેનો ફાળો આવે, એટલે આચાર્ય સ્કૂલના, એટલે અંધજનોનો ફાળો આવે ને એ પેટી અમારા ઘરે આવે. તો હું શું કરું, પેટી છે ને એને આમ છાંટી છાંટી ને એની તિરાડો ને એની અંદર જે રૂપિયો મળે, ફિલ્મ જેટલા થઈ જાય, 2 રૂપિયા કે 10 પૈસા, 50 પૈસા, 25 પૈસા, એમ એમ કરી 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 એટલા થઈ જાય, એટલે બસ. એટલે આ બધી વાત મેં મારા ભાઈને કરી. મારા ભાઈ ભાભીએ કાંઈ એમાં ધ્યાન ના આપ્યું કે કાંઈ વાંધો નહીં તું તારે રાખે. એ લોકો સમજતા હતા કે હોઈ શકે. પછી હું જ્યારે મોટો થયો, મેં છોકરાઓમાં જોઈ ચોરી નીઠે, મને કાંઈ ન લાગે, ગમે એ મારી પાસે છોકરાઓ સ્કૂલમાં હતા ને કોઈ ફરિયાદ કરે કે આણે આ ચોરી લીધું, આ ચોરી લીધું, મને મારું દેખાય કે હું શું હતો, અંધજનોના ફાળામાંથી હું ફિલ્મ જોવા ગયો છું. તો હું આ લોકો, મેં થઈ જશે બેટ, હવે નહીં કરવાનું આવું કામ. કારણ કે મારી માએ મારી કાંઈ પણ ભૂલ થાય હું એની પાસે જાઉં ને કે માં મારાથી આવું થયું, કાંઈ નહીં બેટા હવે ધ્યાન રાખવાનું, નહીં કરે, કોઈ ગંભીર ન કરે, ન સિરિયસ કરે. અને મને જ અંદર એટલી પીડા થાય, એટલી પીડા થાય, ત્યારે મને એટલી ખબર પડી કે પાપ, જે હું નથી કહેતો, સૂત્રો જેટલા છે ને હું તમને આપું છું એ કોઈ બહારથી નથી આવેલ, એનું આજે સૂત્ર મને મળ્યું જ્ઞાન, એ હતું પાપ ઓર પુણ્ય કા હિસાબ લખને વાલા કોઈ ઉપર નહીં બેઠા હે, આ જ્ઞાન મને ત્યાં થયું, અમારે ભીતરી બેઠા હે. કારણ કે મેં મારી એટલી પીડા જોઈ મારી અંદર ચોરીની, કે એમાંથી પછી ધીમે ધીમે પરિપક્વ થઈને મુક્ત થઈ ગયો કે ક્યારે. મારી માં છે ને એને આ ગંભીર વાત ન ગમે, જેમ કે સેવા કરવી કે આમ બીજા, જે એની જ ઉંમરના હું બીજા સ્ત્રીઓ જોઉં ઘરે આવ્યા હોય મહેમાન, એકદમ ગંભીર, એની જ ઉંમર નહીં, ધારો કે એની 70 વર્ષની ઉંમર હોય ને 70 વર્ષના બીજા માં આવ્યા હોય તો એકદમ ઠાવકા ગંભીર. ને આમાં એક લક્ષણ જોવા ન મળે. હું મારી માને છે ને એવી રીતે મજા કરાવું, હું એને કહું જો મધર ટેરેસા છે ને એનું અત્યારે કેટલું નામ છે, તારા જેટલી ઉંમર છે, જો રક્ત પીતિયાઓની સેવા કરી તો આખા જગતમાં નામ છે. કે ભલે એનું હોય હું નહીં કરું. મેં કીધું જો તું સેવા કરને રક્ત પીતિયાઓ તો તારું આખા જગતમાં નામ થઈ જાય, કે મારે નથી જોઈતું જગતમાં નામ, મારે નથી કરવી એવી સેવા. આ હું કેટલી વાર એને ઉકસાવવાની ટ્રાય કરું કે એ શું જવાબ આપે છે. મધર ટેરેસાની સરખામણી એની સાથે હું કરું છું, કારણ કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મને રસ શું રહે કે મારી સરખામણી બીજા હોશિયાર છોકરા સાથે, બળવાન છોકરા સાથે થાય તો મારી અંદર કેવો કોમ્પ્લેક્સ ઊભો થાય છે, મારી અંદર કેવી હરીફાઈ ઊભી થાય છે. એવી હરીફાઈ હું છે ને એની, એના એની સમકક્ષ જેનું ઉંમર હોય એની સાથે હું સરખાવવાની ટ્રાય કરું કે એમાં શું થાય છે, મારી માં શું એનો રિસ્પોન્સ આપે છે. તો એ કોઈ હરીફાઈમાં ના આવી કે ના હું એવું બધું કાંઈ ન કરું, હું તો જે મને મારું જીવન છે એ જ મને, એમાં હું તૃપ્ત છું. મારી માં છે ને એ ભક્તિ માર્ગનો જીવ હતી, એટલે જે ભક્તિ માર્ગ સાથે સંબંધિત આ ઘટનાઓ છે એટલા માટે હું કહું છું. મારા માતા પિતા બંને અને એના પ્રિય પાત્રો હતા શિવ શંકર,
કૃષ્ણ અને માતાજી જગદંબા આ ત્રણ પ્રિય પાત્રો. પછી એના માટે મેં એવું સાંભળ્યું હતું, મેં પોતે એવું એનું સાંભળ્યું હતું એના માટે કે એને શંકર અને જગદંબાનો સાક્ષાત્કાર થયેલો છે. આ વાત મેં બીજા પાસેથી સાંભળી હતી જ્યારે હું મોટો થતો હતો. પછી હું એને એને અમુક રીતે પૂછીએ ને ત્યારે એ વ્યવસ્થિત જવાબ આપે, નહીંતર જવાબ ના આપે. મને ખબર એના જવાબની, ઉડાડી નાખે કે ના એવું કાંઈ ન હોય. પણ જે મારી એક વાત થઈ વ્યવસ્થિત અને જે એણે જવાબ આપ્યો, એ બંને વાત હું તમારી સાથે એ વાત કરું છું કે એમાં એવું બન્યું કે એ લોકોના જ્યારે લગ્ન થયા ત્યારે એમણે એક હવન કરાવ્યો હતો. એ મારીમાં એકદમ ભોળી, હૃદયની એકદમ શુદ્ધ, અને શંકર પ્રત્યેની ભાવનાએ બહુ જ ઊંડી, બહુ જ પ્રેમ. તો એણે પોતે જ આ ઘટના કહી કે એવું થયું કે સવારનો સમય હતો, એ સમયે મારા માં અને પિતાજી અને એમના ગુરુ હતા, એ ક્યારેક ક્યારેક આવતા, ને મારા પિતાજીના એક આયુર્વેદના ગુરુ હતા, એ રહેતા ત્યાં એમના મકાનમાં. તો મારી માએ ને પિતાજી છે એ સવારે દવાખાના ઉપર નીકળી જાય, એટલે માએ સવારના 12 આવી ચોખા વીણતા વીણતા, જે એણે મને વાત કરી, એણે અચાનક હવન પાસે 6.5-7 ફૂટ ઊંચો એક અઘોરી બાવો કે જેના હાથમાં શંકર જેવો દેખાવ, જટા ખુલી, એટલે ત્યારે તો મારીમાં બહુ ગભરાઈ ગઈ, એકદમ જ ગભરાઈ ગઈ. અને હાથમાંથી થાળી પડી ગઈ, દોડીને ભાગી ગઈ બહાર. ને જ્યાં સુધી મારા પિતાજી દવાખાનામાંથી ના આવ્યા ત્યાં સુધી ઘરમાં ગઈ જ નહીં કે ના અંદર બાવો છે. પછી પિતાજી આવે ત્યારે એ અંદર ગઈ, ને મકાને મોટું હતું એટલે કે ના અંદર બાવો છે, તમે તપાસ કરો બરાબર. પછી આપણે બધું ફર્યા કર્યા કે ના અહીંયા તો કોઈ છે જ નહીં. પછી જ્યારે એમના ગુરુ આવે આ વાત થઈ કે આ રીતે, પછી એમણે બધી વાત કરી કે હવન કુંડ પાસે આટલો 6.5-7 ફૂટનો આખી. પછી એણે જ્યારે સ્મરણ કર્યું ત્યારે બધા જે શંકરના જે વર્ણન છે એ જ પ્રમાણેની આખી આકૃતિ એણે ત્યાં પ્રગટેલી જોઈ. અને આ ભક્તિ માર્ગમાં આ સામાન્ય અનુભવ છે કે જે જે તમે સ્વરૂપથી પ્રેમ કરો છો, જે સ્વરૂપને પ્રેમ કરો છો એનું દર્શન સંભવ છે. કારણ કે મારો એ પોતાના અનુભવ છે, હું કહીશ અમુક સમયે. પછી એવી જ એણે મને વાત કરી હતી કે નવરાત્રિના દિવસો હતા, સંધ્યા સમય હતો, ઘરમાં કોઈ નહીં, તે અચાનક એને ઝાંઝરનો અવાજ આવે આમ થોડી થોડી વાર. કે પહેલાં મેં ધ્યાન ના આપ્યું પણ પછી મને એમ થયું કે ના કોઈ ઝાંઝર પહેરીને તો ફરે જ છે ઘરમાં. એટલે એ અમારો જે બંગલો હતો એ મેં તમને વાત કરી, બહુ મોટો બંગલો હતો. તો એ જેવી ઉપર ચડીને ગઈ ને તો એક બહુ નાની છોકરી હશે, લગભગ 10-11 વગર, એકદમ જ સુંદર, એકદમ સુંદર છોકરી. એ પોતે મને વર્ણન કરતી કે આવી છોકરી મેં કોઈ દિવસ મારા જીવનમાં આવી જોઈ જ નહીં. આવી છોકરી એ આખી ગોળ ફરતી ફરતી રૂમની અંદર જતી રહી, મોટી લાલ ચુંદડી, મોટો લાલ ચાંદલો, અને બહુ જ સ્વરૂપમાન છોકરી. એનો ઝાંઝરનો અવાજ એ હું સાંભળું ની આમ ગોળ ફરતી ફરતી, જાણે આપણે રાસ રમતા હોઈ. ને મારી માને અતિશય શોખ નવરાત્રિનો, જગદંબાનું સ્વરૂપ એ બહુ ગમે, નવરાત્રિ આખી આખી રાત રમે. તો એ રીતે એણે આ દર્શન કર્યા કે પાછળથી એને ખ્યાલ આવ્યો કે આ જગદંબાનો જ દર્શન હતું એને. આ જ રીતે બીજા અશરીરી જીવોના પણ એને ઘણા બધા અનુભવો હતા. એ પણ જ્યારે આપણે એ પ્રકારના ટોપિકની હું ચર્ચા કરીશ ત્યારે હું એ પણ વાત કરીશ. પણ એણે આ કોઈ પણ બનાવ, આજે હું તમને વાત કરું છું એ ક્યારે કે અમુક સમયે આ પ્રકારની વાત કરતી, એમાં મેં આટલું જાણ્યું એની પાસેથી કે આ જાતના એને સ્વરૂપના દર્શન થયા હતા. પણ આ કોઈ પણ વાત એણે કોઈ અમારા ઉપર થોપવાનો પ્રયત્ન ન કર્યો કે જો મને આમ દર્શન થયા હતા કે આમ સાક્ષાત્કાર થયો છે, એવું ક્યારે એણે થોપવાનો પ્રયત્ન ન કર્યો કે આ જ સ્વરૂપને તમે પ્રેમ કરો જગદંબા. કારણ કે મને, હું આ કોઈ પણ પ્રકારનું જે સંસારિક રીતે ઘડાયેલી પૂજાઓ હોય એમાં મને કોઈ રસ ન પડતો, અને એણે ક્યારે આગ્રહ ન કર્યો કે તમારે આ રીતે કરવું જોઈએ, કે મને કૃષ્ણ ઉપર પ્રેમ છે તો તમને કૃષ્ણ ઉપર પ્રેમ હોવો જોઈએ, કે મને શંકર ઉપર પ્રેમ છે તો તમને હોવો જોઈએ, તમારે આ રીતે ભક્તિ કરવી જોઈએ, એવું ક્યારે મેં જોયું નહીં. એમણે કોઈ દિવસ ચમત્કારને મહત્વ ના આપ્યું. મેં કહેવાનું મારું એટલું જ મહત્વ છે
मतलब छे के मने कोई दिवस कोई आ प्रकारना दर्शन चमत्कार ने कोई महत्व ना आप्यु। मारी जे एमनी साथेनी वात हती, मारी मां साथेनी जे धर्मनी वात, एमां एक ज वात मने करे के जो आपणे छे ने हृदय शुद्ध राखवानुं छे, स्वच्छ, एटली ज वात करे। ધર્મનો અર્થ એટલો જ છે કે આપણે હૃદય શુદ્ધ કરવાનું છે, અંદર આપણે નિષ્પાપ હોવા જોઈએ, આપણે કોઈ અંદરથી બીજા માટે ખરાબ કરેલું ન હોય છે। આ મારા માનો સંદેશ મારા માટે, મારા પિતાજી માટે મેં સાંભળ્યું હતું કે એમનો જો હું આખી વાત કરું, એમના જે જે બાળકો બાળકોને એમણે જે સંદેશ આપ્યો ધર્મનો, એ એટલું કહેતા કે પરમાત્મા શું છે તમારે જાણવું હોય ને, કે રાત્રે આપણે સૂઈ જઈએ છીએ, કારણ કે પોતે જંગલમાં બહુ રહ્યા મારા પિતાજી, અને એવી બહુ જ વિચિત્ર પરિસ્થિતિઓમાંથી પસાર થયા, એટલે એ અમને એમ કહેતા કે જો આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે કોણ આપણને સંભાળે છે, કારણ કે મેં પોતે એવી જગ્યાએ રાતો વિતાવી છે કે જ્યાં સમજી લો કે સાપ વીંછીનો ડર હોય, જંગલી પ્રાણીનો ડર હોય, ત્યારે હું મને મારા પિતાજીના એ શબ્દો યાદ આવતા, અને એ એક લીટી પણ બોલતા, મને યાદ નથી પણ એ જાતની લીટી બોલતા જેનો અર્થ એવો છે કે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ આપણને આપણી ભાન નથી, ત્યારે પણ પરમાત્મા આપણને સંભાળે છે, પરમ શક્તિ આપણને સંભાળે છે, એવો એનો અર્થ। અને એને બંનેને મારા બાબા મા બાપને મેં જોયું કે પરમાત્મા તરફ કે પરમ શક્તિ તરફ અતિ ઊંડો વિશ્વાસ, એટલે સુધી એક હું નાનો દાખલો આપું કે મારા પિતાજી એક પોતાનું અંતિમ વિલ છે એમાં લખ્યું છે કે એમણે કોઈ દિવસ કોઈ રૂપિયા, આટલું અમારું મોટું કુટુંબ હતું તો એણે એવી જાતનો રૂપિયાનો સંચય ન રાખ્યો કે ન સંપત્તિનો સંચય કર્યો, કારણ કે મારી માએ ના પાડી દીધી કે ના મારા માટે કોઈ રૂમ નહીં રાખતા કે મકાન નહીં રાખતા, મારા માટે હું મારા બાળકો સાથે જ રહીશ અને મને પૂરતી શ્રદ્ધા છે। આ એમણે વિલમાં લખેલું છે કે મેં મારી મા તમારી મા સાથે આ ચર્ચા કરી તો મારી માએ ના પાડી દીધી કે ના મને તમારી કોઈ સંપત્તિ નહીં જોઈ, મારા માટે કાંઈ રાખતા નહીં, ને આ છોકરાઓ છેક સુધી મને સાચવશે જ, જો આજે આ દિવસ, અને ખૂબ પ્રેમથી સાચવશે, મને મારા સંતાન ઉપર વિશ્વાસ છે। અને મારા પિતાજી આ જાતનું કાંઈ જ ન બચાવ્યું સંતાનો માટે, કાંઈ જ ન રાખ્યું। પહેલાં મને પણ એમ થતું કે મારા પિતાજી કાંઈક રાખી ગયા હોત, એક મકાન રાખી ગયા હોત ને તોય હું કાંઈ ન કરત, બેઠો હોત મકાનમાં, પણ એમણે કાંઈ ન રાખ્યું, એટલે સુધી કે એમણે વિલમાં એક વાત લખી કે મારા મોટા ભાઈએ વીમો ઉતરાવ્યો પહેલી વાર, તો મારા પિતાજીને આ વાત ગમી નહીં કે મારું જે પહેલું સંતાન છે એ પરમ શક્તિ તરફ આટલો અવિશ્વાસ રાખે છે ને, એ વાત મને ગમી નથી, કે જે પરમ શક્તિ બધી જ રીતે આપણને સંભાળે છે તો આપણે આપણા ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી, ભવિષ્ય એના હાથમાં જ છે। અને મેં ખરેખર મારા પિતાજીનું જીવન જોયું, માતાજીનું જીવન જોયું, મારા મોટાભાઈનું જીવન જોયું, તો મેં મારા મોટાભાઈમાં એટલી ખામી જ જોઈ કે પરમ શક્તિ ઉપર એટલી શ્રદ્ધા ન જોઈ, જે મારા પિતાજીને વિલમાં લખ્યું હતું કે મને દુઃખ છે કે મારું પહેલું સંતાન છે એ આ જાતનું વીમો ઉતરાવે છે। એટલે મારા દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ છે જીવનનો, હું એમ નથી કહેતો કે મારા પિતાજીનું જ સાચું કહેવાય, મારા મોટાભાઈનું ખોટું કહેવાય, એમ હું નથી કહેતો, પણ હું બેઉના જીવન હું જોઉં તો મને ચોખ્ખો ખ્યાલ આવે કે જે પિતાજીનું જીવન હતું ગરિમા હતી એવી મેં મારા મોટાભાઈની ગરિમા ન જોઈ જીવનની। મને મારી માના છેક, હું મારી માને આજ સુધી અંદરથી મારું દર્શન મારો સંબંધ એની સાથે ચાલુ જ છે, મારી મા માટે એવા સમાચાર મળતા રે મને કે એમનો અંતિમ છેક સુધીના, હજી સુધીના જે સમાચાર છે ને મારી પાસેના મારી માના, એ સમાચાર છે કે આજે પણ એનો ચહેરો એવો લાગે જ નહીં કે જાણે એ માંદી હોય, એટલી તેજસ્વી લાગે એમ, ને આ જ બતાવે છે કે છે ને તમે જેમ 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 સાચી રીતે જીવન જીવશો એક અંદરથી શરીરથી અંતર જ થતું જશે, અંતર જ, અને તમારી તેજસ્વીતા જેમ 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 ઉંમર વધશે, આપણે અહીંયા જોવો છો તમે, આપણા જાસૂસ છે, શશિયો છે, સ્મિથુ ટુમચ છે, ડોહાજી છે, જેમ 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 આગળ ગતિ થતી જાય છે હસતા નાચા નાચતા ગાતા બાળક જેવા બનતા જાય છે। અને મેં મારી માને આખું જીવન બાળક જેવી જ જોઈ, અને બધા જે જે બાને મળીને આવ્યું એણે એમ જ કીધું કે માના મોઢા ઉપર અલગ જ પ્રકારનો તેજ, શાંતિ, સ્વસ્થતા છે, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ પીડા દુઃખની ફરિયાદ નહીં, અને રહેવાનું જ, કારણ કે પૂરા પ્રેમથી જીવન જીવ્યા હોય
पूरा हृदय में प्रेम साथ जेने पसार कर जीवन ई तेजस्वीता धारण कर से ज। પછી એક વાત હું તમને એવી કહું, મારા માના બનાવ સાથે આ જોડાય છે, અમારા બેના સંબંધ સાથે આ વાત જોડાય છે કે હું જ્યારે ઓફિસની નોકરી કરતો ને તો મને એવું લાગતું જે આ વાત છે ને મને બહુ વ્યવસ્થિત રીતે તમને કેવી પડશે, એટલે આજે હું અહીંયા મારું વક્તવ્ય પૂર્ણ કરું છું। આપણે સૌ જીવનના પરમ સત્યને, પરમાત્માના અસીમ રૂપને સમજવા માટે, સ્વીકારવા માટે સક્ષમ બનીએ। આપણા જીવનની જે શેષ ક્ષણો છે એનો ઉપયોગ દરેક જીવોના કલ્યાણ માટે રચનાત્મક રીતે કરીએ, એ ભાવના સાથે, એ પ્રાર્થના સાથે। મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું।